ભરૂચ નગરપાલિકાના પ્રમુખ તરીકેનો હોદ્દો સંભાળતા વેત જ પાલિકા પ્રમુખ આરવી પટેલે ગેરકાયદે દબાણો પર સપાટો બોલાવવાનું ચાલુ કર્યું હતું. આજ રોજના જૂના નેશનલ હાઈવે પર શીતલ સર્કલ નજીકના વિસ્તારમાં ઊભા રહેલા લારી ગલ્લા હટાવવામાં આવ્યા હતા. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યાના બીજા દિવસથી જ પાલિકા પ્રમુખ આરવી પટેલે શહેરને સુંદર ઓળખ અપાવવાના પ્રયત્નો શરૂ કર્યા હોય તેવું લાગી રહ્યું છે. જૂના નેશનલ હાઈવે પરના ગોલ્ડન બ્રિજ શહેર તરફ આવવાના માર્ગ ઉપર શીતલ સર્કલ નજીકના ગેરકાયદેસર લારી ગલ્લાના દબાણો આજ રોજ ભરૂચ નગરપાલિકાની દબાણ ખાતાની ટીમ દ્વારા હટાવવામાં આવ્યા હતા. કોઈ પણ જાતના પ્રતિકાર અથવા વિરોધ વગર પાલિકા તંત્રના દબાણ વિભાગે તેમની કામગીરી સંપન્ન કરી હતી. ત્યારે શહેરમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તારીખ 19મીના રોજ ભરૂચ શહેરના જૂના નેશનલ હાઈવે પર આવેલા ગોલ્ડન બ્રિજને સમાંતર બનનારા નવા બ્રિજના ખાતમુહૂર્ત માટે આવી રહ્યા છે ત્યારે આ સ્થળના દબાણો હટાવવા આવશ્યક બની ગયા હતા. સાથે સાથે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા ખાતમુહૂર્ત કાર્યક્રમ પૂરો થયા બાદ થોડાક જ સમયમાં દબાણો જેમ હતા તેમ યથાવત જ્યાં હતા ત્યાં ગોઠવાઈ જશે. જાહેર જનતા જોગ નિવેદન કરતા પ્રમુખ નગરપાલિકા વિનંતી કરતા જણાવે છે કે જૂના નેશનલ હાઈવે ઉપર અત્યારે જે કંઈક દબાણો છે એ દબાણો હટાવવાનું એક અભિયાન શરૂ થઈ રહ્યું છે. દ્વિચક્રી, ત્રિચક્રી અને ચારચક્રી વાહનોને કારણે ટ્રાફિક સમસ્યાઓ દિન પ્રતિદિન વધતી જાય છે. એ સમસ્યાઓ હલ કરવાના ભાગરૂપે આ એક શરૂઆત કરી છે. જે મારા મિત્રો, સંબંધ કરતા મિત્રો જેમને અસર થાય છે, એ અસર કરતા મિત્રો પણ મારા આ અભિયાનની અંદર સાથ અને સહકાર આપે એવી વિનંતી કરું છું. અને આ જે કંઈક અભિયાન છે એ અભિયાન માત્ર તમારા અને મારા સૌના ભાઈઓ બહેનોના લાભાર્થે જ છે. એટલે તમે બધાએ કોઈ પણ જાતનો ખોટી ગેરસમજ ઉભી ન થાય તે રીતે સહકાર આપીને ભરૂચની જાહેર જનતાને ખૂબ સરસ રીતે ઉપયોગી થશો એવી એક પ્રાર્થના કરું છું. અભિષેક યજ્ઞનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.